કેટલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલ્ચર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 2 પોટલા ટપકે ટપ એના વિશે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 19 સુધી આપણે બાકી હતું, પેજ નંબર 19 સુધી પૂર્ણ કરેલું હતું. હવે જોઈએ આપણે પેજ નંબર 20. તો એમાં આપણે પહેલું છે એ પેજ નંબર 19 ઉપર જોયેલું, હવે આપણે આ બીજું જોઈએ. છોકરીના હાથમાં ભમરડો છે, તો અહીંયા તમને એક ભમરડો આપેલો છે અને અહીંયા તમને ઘણા બધા ભમરડા છે, બરાબર. ભમરડાની આખી દુકાન છે. તો અહીંયા આપણે લખીએ એક ભમરડો અને અહીંયા લખીએ એક કરતાં વધારે ભમરડા. એક ભમરડો અને એક કરતાં વધારે ભમરડા, કારણ કે અહીંયા ભમરડા એક કરતાં વધારે છે. હવે ત્રીજું જોઈએ. એક ફુગ્ગો ઉડી ગયો, તો શું આવશે? અહીંયા એક ફુગ્ગો છે અને અહીંયા અહીંયા કેટલા છે? બે ફુગ્ગા છે. તો અહીંયા આપણે શું લખીશું? એક ફુગ્ગો અને અહીંયા એક કરતાં વધુ ફુગ્ગા, એક કરતાં વધુ ફુગ્ગા. પછીનું જોઈએ આપણે પ્રશ્ન નંબર 14. તો પ્રશ્ન નંબર 14માં છે, સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો. સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો. તો જોઈએ અહીંયા તમને બે માટલા આપેલા છે. કેટલા માટલા આપેલા છે? બે. તો આપણે અહીંયા શું વાક્ય છે એ જોવાનું છે, કયું વાક્ય સાચું છે તે. તો આપણે જોઈએ, અહીં બે માટલું છે, અહીં બે માટલા છે. તો કયું વાક્ય સાચું હોય? તો કે અહીં બે માટલા છે એ વાક્ય છે એ કેવું છે? સાચું વાક્ય છે. પછી છે, અહીંયા તમને 3 ચકલી દેખાય છે, તો ત્યાં 3 ચકલીઓ છે કે ત્યાં 3 ચકલી છે. તો અહીંયા એક કરતાં વધારે ચકલી છે એટલે શું આવશે? ત્યાં 3 ચકલીઓ છે. આ પહેલું વાક્ય છે એ સાચું આવશે. પછી જુઓ, અહીંયા એક કરતાં વધારે વાંદરા છે, તો 4 વાંદરા છે, 4 વાંદરું છે. તો સાચો જવાબ શું આવશે? 4 વાંદરા છે, બરાબર. હવે સામેના પેજ ઉપર જુઓ, પેજ નંબર 21 ઉપર. તો અહીંયા ચોથું છે, મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. તો કયું વાક્ય સાચું છે? તો કે નીચેનું વાક્ય સાચું છે. પછીનું છે 5મું, મેં તળાવમાં બતક જોયું. તો બતક જોયા, બરાબર. એ વાક્ય છે એ સાચું છે. આ પહેલું વાક્ય જે છે એ સાચું વાક્ય છે. હવે છે પ્રશ્ન નંબર 15. જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ચોરસમાં છે એમ લખો, અને વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખો. તો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ છે, અમને વાર્તા સાંભળવાની મજા પડી. તો એ આખું વાક્ય છે એટલામાં એમાં પૂર્ણ વિરામ કરેલું છે અને છે લખેલું છે. તો હવે આપણે પહેલું જોઈએ,
अमे रोज सांजे बाग में फरवा। तो आ वाक्य केवु छे, ई पूर्ण छे नहीं, बराबर वाक्य छे नहीं, तेमा शू आवशे चोरस में नथी। पछी बीजू जो, उनाळा में तो अमने खूबज गरमी, बराबर ए पण वाक्य नथी, तो जवाब में पण नथी। बधा वादळा पाणी भरीने आव्या, तो अहीं तमारे पूर्ण विराम करवानुं छे अने अहीं चोरस में छे एवुं लखवानुं छे। चौथुं, मारे एरोप्लेन में बेसी दिल्ली जवुं छे, तो शुं आवशे छे, बराबर अहीं पूर्ण विराम करवानो अने अहीं छे एवुं लखवानुं। दिल्ली पहुंची हूँ कुतुंब मीनार जोवा, तो आ वाक्य केवुं छे नथी, तो अहीं लखवानुं नथी। हवे जुओ प्रश्न नंबर 16, उदाहरण प्रमाणे लखो। तो अहीं शुं आपेलुं छे उदाहरण, कागड़ो, तो के कागड़ा, बाळक, तो बाळको, बराबर। एक आपेलुं होय तो एक थी वधारवानुं छे, समझाणो। तो आपणे पेलुं जोईए, वादळू, तो शुं आवशे वादळा, શું આવશે વાદળા। પછી બીજું છે વાત, વાતો। ત્રીજું દીવો, દીવા। ચોથું કુકડો, બરાબર પેલી જ ખાલી જગ્યાએ આપી છે, અહીંયા તમને શું આપેલું છે કુકડા, એક કરતા વધારેની વાત થઈ છે, તો આપણે અહીંયા શું લખીશું કુકડો। પછી આવશે દર, તો જવાબ દર જ આવશે। છઠ્ઠું છે નદી, તો આવશે નદીઓ, નદીઓ। સાતમામાં ખાલી જગ્યામાં આવશે વડલો, તો કે વડલા। પછી આઠમામાં છે પક્ષી, તો કે પક્ષીઓ। નવમામાં માળો, માળા। દસમામાં વીછી, વિચ્છીઓ, વિચ્છી, વિચ્છીઓ। અગિયારમાં કાબર, કાબરો। બારમાં કીડી, કીડીઓ। તેરમાં મકોડો, તો શું આવશે મકોડા। ચૌદમાં વિદ્યાર્થી, તો કે વિદ્યાર્થીઓ। તો અહીંયા તમને એક વ્યક્તિ હોય કે એક વસ્તુ હોય એમના માટે ઉચ્ચાર કરેલો હોય તો તમારે એનું બહુવચન થયું, બરાબર એક કરતાં વધારે, અને એક કરતાં વધારે નામનો શબ્દ આપેલો હોય તો એનું તમારે એક નામનો ઉચ્ચાર કરવાનો છે। જુઓ હવે તમે જોઈ શકો, અહીંયા વાદળો એક છે અને વાદળા ઘણા બધા થાય। પછી વાત, તો આમાં એક વ્યક્તિની વાત છે, આમાં વાતો એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ વાતો કરતા હોય। દીવો, તો દીવો એક માટે વપરાય છે, અને દીવા એક કરતાં વધારે, એવી જ રીતે અહીંયા બધે એવી રીતે આપેલું છે। હવે જોઈએ આપણે પેજ નંબર 22। હવે જુઓ પેજ નંબર 22માં 11મું છે વૃક્ષ, તો લખો વૃક્ષો, શું આવશે વૃક્ષો। કાબર, 16મું કાબર, તો કે કાબરો। પછી છે કાન ખજૂરો, તો કે કાન ખજૂરા। જીવજંતુ, તો જીવજંતુઓ।
ઓગણીસમું વાર્તા વાર્તાઓ છોકરો તો કે છોકરાઓ બરાબર વૃક્ષો કાબરો કાનખજૂરો જીવજંતુ વાર્તાઓ અને છોકરાઓ તો અહીંયા પ્રશ્ન 16 છે એ પૂર્ણ થાય છે હવે પ્રશ્ન નંબર 17 જુઓ એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું તો એમાં પહેલું જુઓ મેં તળાવમાં 4 બતક જોયા તો એક કરતાં વધારે છે તો પહેલા બોક્સમાં વધુ આવશે પછી બીજું વાંદરાને કેળા ભાવે છે તો એક કરતાં વધારે કેળાની વાત થઈ છે તો બીજામાં પણ વધુ આવશે ત્રીજું પાણીમાં બતક તરતું હતું તો બતક છે એ પોતે એક હતું એટલા માટે ત્યાં ચોરસમાં એક આવશે ઝાડ પર વાંદરો બેઠો છે તો ચોથામાં પણ એક આવશે ગામમાં ઘણા ઢોર હોય છે તો એમાં એક કરતાં વધારે ઢોરની વાત થઈ છે તો એમાં વધુ આવશે હવે જુઓ પ્રશ્ન નંબર 18 નીચેના શબ્દો વાંચો અને લખો નીચેના શબ્દો વાંચો અને લખો તો હું અહીંયા શબ્દ વાંચું છું પહેલું છે વિદ્યા બીજું છે ઉદ્યત જુઓ વિદ્યાર્થી મિત્રો તમે લખો તો ખાસ ધ્યાન રાખજો કેવી રીતે લખવાનું છે તે બરાબર ધ્યમાં શ્રુ છે પછી રેફ આવે એમાં ખાસ કરીને ધ્યાન રાખો પહેલું વિદ્યા બીજું ઉદ્યત ત્રીજું છે સૃજન ચોથું છે સૃષ્ટિ પાંચમું છે વિદ્યાર્થી છઠ્ઠું છે સૃષ્ટિકર્તા સાતમું છે દ્રષ્ટિ આઠમું છે વિદ્યુત નવમું છે દ્રષ્ટિક્ષેત્ર દસમું છે દ્રશ્ય દસમામાં આવશે દ્રશ્ય અગિયારમું છે દ્રઢતા બારમું છે દ્રષ્ટિહીન તેરમું છે ઉદ્યમ ચૌદમામાં છે દ્રષ્ટાંત પંદરમું છે સૃષ્ટિ વિજ્ઞાન સોળમું છે પ્રદ્યોત તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમને આ શબ્દ તમે જ્યારે લખો ત્યારે સાથે સાથે વાંચવાના છે બરાબર એમનો ઉચ્ચાર પણ તમારે કરવાનો છે અને વાંચવામાં કંઈ પ્રોબ્લેમ થાય તો મમ્મીને પૂછવાનું છે કંઈ પણ ભૂલ આવે તો પૂછવાનું વાંચતા ન આવડે તો પણ મમ્મીને કહેવાનું કે મને શીખવાડે બરાબર તો આ 16 શબ્દો છે એ તમારે વાંચવાના છે હવે જુઓ સામેના પેજ ઉપર તમને પ્રવૃત્તિઓ આપેલી છે બરાબર પ્રવૃત્તિઓમાં છે
पाठ्यपुस्तकमाना गीतो अभिनय साथे समूहमा गाओ। तो एना गीत छे ई तमारे समूहमा गावाना छे। पछी जुओ प्रश्न नंबर बे, नीचेनू जोडकणू गाओ। आ जोडकणू छे ए आपणू एकदम जाणीतू जोडकणू छे। तो जोडकणू शू छे? आवरे वरसाद घेबरियो वरसाद, ऊनी ऊनी रोटली ने कारेलानो शाक। तमारे बधाए आ जोडकणू गावानू छे। आवरे वरसाद घेबरियो वरसाद, ऊनी ऊनी रोटली ने कारेलानो शाक। तो तमारे बधाए आ जोडकणू गाईशो, बराबर? तमारा मम्मी पप्पा ने सामे तमारे गावानू। पछी जुओ नीचे प्रश्न नंबर 3, नीचेना चित्रमां मन पसंद रंग पूरो। तो विद्यार्थी मित्रों, तमारे अहींया छे मन पसंद रंग पूरवानो छे। कोई स्केच पेन कलर नो उपयोग करवानो नथी, बधाए पेन्सिल कलर अथवा मीणिया कलर थी ज कलर पूरवो, बराबर? आ तमारे होमवर्क में छे, एटले तमारे तमारी जाते तमने गमतो रंग छे ई पूरवानो छे। तो जुओ हवे अहींया आपणे पाठ नंबर 2 स्वाध्याय पोथीमां पूर्ण थाय छे, बराबर? अहींया सुधी आपणे पाठ पूरो कर्यो। हवे आपणे नवो पाठ छे ई नवा लेक्चरमां જોઈશું।